Hello students, how are you all? I think all of you have learned the last session of lecture 1, that is the basics of determinant. In that determinant, we have seen how we can create determinant and how we can expand and we can find the values of determinant. Okay, and area of triangle that I have covered in last lecture. Okay, expansion of determinant that I have explained with different examples, and I have also given the exercise for the expansion of practice for determinant expansion and to evaluate the determinant that I have put as a PDF in ERP. Okay, so in this session, let's we start the unknown value, find the value of X. That is also used with in determinant, and with the expansion of determinant we can find the value of X. Okay, value determinant apelu che ane ema ek unknown value aapi hoy ane e unknown value je che any value determinant thi apne find kari sakhe. Aa rite apelu che tamne aa ek equation che એમાં એક્સની વેલ્યુ જે છે એ નથી આપી આપણે, અને ઇઝ ઇક્વલ કરીને જે 2 આપ્યું છે એ ડિટર્મિનન્ટની વેલ્યુ છે એ આપી છે. એક્સપાન્શન કરી અને ડિટર્મિનન્ટની જે વેલ્યુ છે એ આપણને આપેલી છે, તો આપણે અનનોન વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ બાય યુઝિંગ ધ એક્સપાન્શન ઓફ ડિટર્મિનન્ટ. ડિટર્મિનન્ટનું એક્સપાન્શન કરીને આપણે ફાઇન્ડ કરી શકીએ. સેમ મેથડ જે ડિટર્મિનન્ટને એક્સપાન્ડ કરવાનું છે એ મેથડથી આપણે એનો યુઝ કરી શકીએ છીએ. તો લેટ્સ ડુ દેટ. એ ઇઝ ઇક્વલ એક્સપાન્શન કરીએ વિથ રિસ્પેક્ટ ટુ ફર્સ્ટ રો. ઓકે, ફર્સ્ટ રોને કન્સિડર કરીને ફર્સ્ટ 5ની વેલ્યુ એઝ ઇટ ઇઝ, 5ની રો અને કોલમ કાઢી નાખીએ એટલે 7331 આવી ગયું. ઓકે, દેન સેકન્ડ વેલ્યુ જે છે ડિટર્મિનન્ટની આપણે એમાં આવી ગયું છે કે ફર્સ્ટ માઇનસ ફર્સ્ટ. તો આવી રીતે ફર્સ્ટ વેલ્યુ હોય તો સેકન્ડ વેલ્યુ ઓલવેઝ માઇનસ હોય, એટલે આપણે અહીંયા માઇનસ મૂક્યો છે, માઇનસ 7. ઓકે, માઇનસ 7 એટલે 7ની રો અને કોલમ કાઢી નાખીએ એટલે અહીંયા જે બચે છે એ 4, 2 અને 3, 1. ઓકે, દેન નેક્સ્ટ વન પ્લસ એક્સ, એટલે એક્સની રો અને કોલમ કાઢી નાખો એટલે જે બચે છે એ 4, 7, 2, 3. ઓકે, દેટ ઇઝ ઇક્વલ ટુ 2 એ આપણને આપેલું છે. ઓકે, દેન મલ્ટિપ્લિકેશન કરીશું 5 × 7 − 9, 7 × 1 એન્ડ 3 × 3. ઓકે, દેન માઇનસ 7, 4 × 1 માઇનસ 3 × 2 પ્લસ એક્સ, 4 × 3 માઇનસ 7 × 2 ઇઝ ઇક્વલ ટુ. ઓકે, દેન 5, 7 − 9 − 7, 4 − 6 પ્લસ એક્સ, 12 − 14. આ મલ્ટિપ્લિકેશન જ છે, ઇઝ ઇક્વલ ટુ. હવે પ્લસ માઇનસ કરો બ્રેકેટમાં, તો 5 − 2 − 7 − 2 એન્ડ પ્લસ એક્સ −2 ઇઝ ઇક્વલ ટુ. ઓકે, મલ્ટિપ્લિકેશન બ્રેકેટ ઓપન કરીએ, −10 માઇનસ માઇનસ પ્લસ 14 −2x ઇઝ ઇક્વલ ટુ 4 − 2x. 10 માઇનસ 10 પ્લસ 14 એટલે 4 − 2x ઇઝ ઇક્વલ ટુ 2 − 2x ઇઝ ઇક્વલ ટુ −4. 4 ઇઝ ઇક્વલની પહેલી સાઈડ લઈ ગયા, −2x ઇઝ ઇક્વલ −2 અને x ઇઝ ઇક્વલ 1. ઓકે, સિમ્પલ મેં તમને આગળ જ કહ્યું હતું કે ડિટર્મિનન્ટને એક્સપાન્ડ કરતાં આવડશે એટલે ડિટર્મિનન્ટમાં બધું જ આવડશે, રાઈટ? ડિટર્મિનન્ટનું એક્સપાન્શનથી આપેલું કે જેનાથી તમે અનનોન વેલ્યુ ફાઇન્ડ કરી શકો છો. ઓકે, લેટ્સ ડુ ધ વન મોર એક્ઝામ્પલ, દેટ ઇઝ અનનોન વેલ્યુ, ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ કે. ઓકે, એ આપેલું છે 4, 5 − 7, 2k, 6. અગેઇન એનું આપણે એક્સપાન્શન કરીએ છીએ. ઓકે, તો અહીંયા 4 એઝ ઇટ ઇઝ અને 4ને રો કોલમ છે એ આપણે કાઢી નાખીએ. ઓકે, 4ની રો અને કોલમ કાઢી નાખીએ એટલે કે 6, 6, 1. ઓકે, સેકન્ડ જે વેલ્યુ છે એની ઓલવેઝ માઇનસ હશે એટલે 5 રાખી દઈએ, અને એની સાથે મલ્ટિપ્લિકેશનમાં એની રો કોલમ કાઢી નાખીએ એટલે −2, 1, 6, 1. ઓકે, પ્લસ −7 × −7ની રો કોલમ કાઢી નાખો એટલે એમાં થશે −2, 1, k, k ઇઝ ઇક્વલ 43. ઓકે, દેન મલ્ટિપ્લિકેશન કરીએ 4k, 6k, −5, −2, 1, 6 × 1, −7, −2k, k × 1 ઇઝ ઇક્વલ 43.
ओके मल्टीप्लाई करो के माइनस सिक्स के माइनस फाइव टू माइनस टू इन माइनस सिक्स माइनस प्लस माइनस अहीं माइनस थी जैसे अने आ माइनस टू माइनस के इज इक्वल 43 ओके प्लस माइनस करिए के माइनस सिक्स के एट्ले माइनस फाइव के माइनस फाइव माइनस टू माइनस सिक्स माइनस एट माइनस टू के माइनस के एट्ले माइनस थ्री के इज इक्वल 43 ओके 4 इंटू फाइव माइनस 20 के एट फाइव जा 40 प्लस माइनस माइनस प्लस थी गया माइनस माइनस अगेन प्लस थी गया 21 के सरखा माइनस 21 एंड प्लस 20 माइनस 20 के प्लस 21 के एट्ले प्लस के वध्या त्या प्लस 40 इज इक्वल 43 40 ने पहली साइड लई गया के नी 43 माइनस 40 के इज इक्वल 3 इज माय आंसर ओके सो दिस वन इज द सॉल्यूशन ऑफ होल हाउ टू फाइंड आउट द वैल्यू ऑफ अननोन वैल्यू ऑफ एनी डिटर्मिनंट कोईपण डिटर्मिनंटमां अननोन वेल्यू आप्यू छे एक्स आप्यू होय के आप्यू होय ए आप्यू होय कंई पण आप्यू होय तो तमे आ रीते एक्सपेन्शन करीने वेल्यू फाइंड करी शको आ टाइपनो सम एक्जाममां 3 માર્ક્સમાં પૂછાય છે ઓકે સો દેટ્સ ઇટ હિયર નાઉ ધેર ઇઝ અ વન મોર મેથડ ફોર ડિટર્મિનન્ટ ક્રેમર્સ મેથડ ટુ ફાઇન્ડ આઉટ ધ વેલ્યુઝ ઓફ ઇક્વેશન વેરિએબલ સોલ્યુશન ઓફ ઇક્વેશન ઓકે ઇક્વેશનનું સોલ્યુશન કરવા માટે ક્રેમર્સ મેથડનો યુઝ થાય છે તમે આમાં ઇક્વેશન્સ આપેલા હશે એ પહેલાં ઇક્વેશન શું છે એ હું અહીં એક્સપ્લેન કરું છું ઓકે સપોઝ કે તમને એક ઇક્વેશન આપેલું છે એક્સ પ્લસ ટુ વાય ઇઝ ઇક્વલ ફાઇવ એન્ડ સેકન્ડ ઇક્વેશન પણ આપેલું છે ટુ એક્સ પ્લસ 5y is equal 3 ઓકે હવે આમાં પહેલાં તો કોઓફિશિયન્ટ જોવાનો છે તો x જે છે એની સાથે મલ્ટિપ્લિકેશનમાં કાંઈ નથી તો આપણે 1 કહી શકીએ તો એને 1 xનો કોઓફિશિયન્ટ 1 કહેવાય અહીંયા 2y આપ્યું છે દેટ મીન્સ કે yની સાથે વેરિએબલ જે છે મારી પાસે ઇક્વેશનમાં 2 છે x અને y અને આ 5 જે છે એની સાથે કોઈ મલ્ટિપ્લિકેશનમાં નથી એટલે એને કોન્સ્ટન્ટ કહેવાશે ઓકે કોઓફિશિયન્ટ કોને કહેવાય તો વેરિએબલની સાથે મલ્ટિપ્લિકેશનમાં જે કોન્સ્ટન્ટ વેલ્યુ હોય એને કોઓફિશિયન્ટ કહેવાય તો અહીંયા એક્સની સાથે મલ્ટિપ્લિકેશનમાં 1 છે એટલે 1 વાયની સાથે મલ્ટિપ્લિકેશનમાં 2 છે એટલે વાયનો કોઓફિશિયન્ટ 2 અહીંયા એક્સની સાથે 2 છે એટલે એનો કોઓફિશિયન્ટ 2 અને વાયની સાથે 5 છે એનો કોઓફિશિયન્ટ 5 અને 5 અને આ 3 ઇઝ ઇક્વલની પહેલી બાજુ જે છે એ કોન્સ્ટન્ટ વેલ્યુ છે ઓકે તો આપણે આખા ક્રેમર્સ મેથડમાં આ જે ઇક્વેશન છે એનું ઇક્વેશનનું સોલ્યુશન આપણે ફાઇન્ડ કરવાનું છે આ સોલ્યુશન ડિટર્મિનન્ટની ક્રેમર મેથડથી ફાઇન્ડ કરવાનું છે એમાંથી મારે એક્સ અને વાયની વેલ્યુ ફાઇન્ડ કરવી છે ઓકે તો એના માટે મારે ડિટર્મિનન્ટ બનાવવો પડશે ડિટર્મિનન્ટ ડીએક્સ ડી એટલે જો બે વેરિએબલ છે તો એક્સનો ડિટર્મિનન્ટ ડીએક્સ વાયનો ડિટર્મિનન્ટ ડીવાય અને કોન્સ્ટન્ટનો ડિટર્મિનન્ટ ડી આ રીતે વેલ્યુઝ મળે ઓકે નાવ હવે એક્સ વાય જે છે એને મારે પહેલું સ્ટેપ જે છે એને રીઅરેન્જ કરવાનું એટલે શું કરવાનું તો કે એક્સ પ્લસ ટુ વાય માઇનસ ફાઇવ એક્સ પ્લસ વાય પ્લસ સી ઇઝ ઇક્વલ ઝીરો સી એટલે કોન્સ્ટન્ટ ઇઝ ઇક્વલ ઝીરો આ એક રીઅરેન્જ કર્યું પછી ટુ એક્સ પ્લસ ફાઇવ વાય માઇનસ થ્રી ઇઝ ઇક્વલ ઝીરો એક આ ફોર્મેશનમાં મૂકી દીધું ઓકે હવે આના ઉપરથી ડિટર્મિનન્ટ બનાવવાનો છે ઇઝ ઇક્વલ ઝીરો ફોર્મેશન થઈ ગયું છે ડિટર્મિનન્ટ ડી એક્સ એક્સનો ડિટર્મિનન્ટ ડી એક્સ દેટ ઇઝ ઇક્વલ ટુ આ જે ડિટર્મિનન્ટ જે છે એમાં એક્સની નીચે જ્યારે બે ઇક્વેશન લખો ને ત્યારે આવી રીતે બંનેને એક્સની નીચે એક્સ વાયની નીચે વાય એવી રીતે લખવાનું ઓકે હવે અહીંયા જ્યારે ડિટર્મિનન્ટ ડી એક્સ બનાવીએ ત્યારે એક્સની વેલ્યુ નહીં લેવાની અને બાકીની જે કોઓફિશિયન્ટ છે એનો ડિટર્મિનન્ટ બનાવવાનો અને જે કોઓફિશિયન્ટ જેમ આપ્યો છે એવી જ રીતે કોઓફિશિયન્ટ લખવાના ઉપર નીચે ઓકે તો વાય જે છે એમાં આનો કોઓફિશિયન્ટ ટુ આનો કોઓફિશિયન્ટ નીચે વાય અને કોન્સ્ટન્ટ છે એ માઇનસ ફાઇવ છે અને આ માઇનસ થ્રી છે આ જે થશે એ ડી એક્સ થશે અને આને હું એક્સપાન્શન કરીશ એટલે આનું મલ્ટિપ્લિકેશન ક્રોસ મલ્ટિપ્લિકેશન માઇનસ સિક્સ માઇનસ માઇનસ 25 તો દેટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ સિક્સ પ્લસ 25 એટલે
19 आंसर थशे। ओके, एटले 19 ए मारो आंसर थाय तो डी एक्स नी वेल्यू मने 19 मेरे। ओके, सेम रीत एवी ज रीते तमारे डी वाई बनावानो छे डिटर्मिनंट डी वाई। ओके, तो डी वाई माटे शू करवू पड़से तो के अगेन हूँ अहींया इरेज करी नाखूँ डी एक्स। ओके, अने एनी जग्याए डी वाई फाइंड करूँ। ओके, तो ए डी वाई जे छे ए डी वाई इज इक्वल જ્યારે ડી વાય કરીએ ત્યારે એક્સ એક વાય નહીં લઈએ અને એક્સની વેલ્યુ જે છે એ આપણે મૂકી દઈશું તો એક્સની વેલ્યુ 1 એનો કોફિશિયન્ટ એક્સ અને બંને એક્સનો કોફિશિયન્ટ અને અહીંયા જે છે એ -5 એન્ડ -3 દેટ ઇઝ ઇક્વલ ટુ -3 -10 દેટ ઇઝ ઇક્વલ ટુ -3 + 10 એટલે 7 મારો ડી વાયનો આન્સર થાય। ઓકે, તો ડી વાય ખબર પડી ગઈ। નાવ એવી જ રીતે ડી ફાઇન કરવાનું છે તો ડી માટે શું કરવું પડશે, ડી એટલે કોન્સ્ટન્ટ, તો ડી માટે આપણે ફાઇન કરીશું ડી ઇઝ ઇક્વલ આ કોન્સ્ટન્ટ લેવાનું છે, આ નહીં લેવાનું અને બાકીના જે છે એ લેશું, એટલે એના માટે 1 2 2 5 દેટ ઇઝ ઇક્વલ ટુ 5 - 4 દેટ ઇઝ ઇક્વલ ટુ 1 તો ડીની વેલ્યુ છે 1 મળશે। પછી ક્રેમર્સનો રૂલ છે કે એના ઉપરથી એક્સની વેલ્યુ ફાઇન્ડ કરવા માટે શું કરવાનું છે તો કે એક્સની વેલ્યુ ફાઇન્ડ કરવા માટે એક્સ ઇઝ ઇક્વલ આપણે ડીએક્સ ડીવાય બધું ફાઇન કરી લીધું ડીએક્સ અપોન ડી એન્ડ વાય ઇઝ ઇક્વલ -x = d = y = dy/d। ઓકે, એટલે અહીંયા વાયની વેલ્યુ છે એ માઇનસ મૂકવાની એટલે એક્સ વાય ડી વાય અને ડી એટલે એક્સની વેલ્યુ -dy/d y = -dy/d આ જે છે એ આખું વેરીએબલ જે છે એમાં મૂકવાનું છે। ઓકે, સો દેટ ઇઝ ધ ક્રેમર્સ મેથડ, આ એનું એક્સપ્લેનેશન છે। હવે આના ઉપરના હું મેં સ્ટેપ્સ પણ લખેલા છે, એ સ્ટેપ્સ છે એ તમે આમાં નેક્સ્ટ સ્લાઇડમાં મૂક્યા છે, તમે જોઈ શકો છો। ઓકે, સ્ટેપ્સ 1, અરેન્જ ધ ઇક્વેશન ઇન અસેન્ડિંગ ઓર્ડર, x + y + c = 0 અથવા તો 3 વેરીએબલ હોય તો x + y + z = 0 ફોર્મ, એ ફોર્મમાં આખું ઇક્વેશનને અરેન્જ પહેલાં કરવાનું। પછી મેક ડિટર્મિનન્ટ એકોર્ડિંગ ટુ ધ કોફિશિયન્ટ ઓફ વેરીએબલ, ઇફ 2 વેરીએબલ એટલે કે x અને y વેરીએબલ હોય તો તમારે 3 ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરવાના dx, dy અને d, જો એક્સ વાય અને ઝેડ ત્રણ વેરીએબલ ફાઇન્ડ કરવાના હોય તો ડીએક્સ ડીવાય ડીઝેડ અને ડી આ 4 ડિટર્મિનન્ટની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે। ઓકે, નાવ પછી એમાં વેરીએબલમાં ઇક્વેશનમાં વેલ્યુઝ મૂકવાની છે, ડી એક્સ ઇઝ ઇક્વલ ડીએક્સ અપોન ડી, વાય ઇઝ ઇક્વલ અહીંયા માઇનસ મૂકવાનું છે, સોરી વાય ઇઝ ઇક્વલ -dy/d, અહીંયા હું માઇનસની સાઇન ભૂલી ગઈ છું એટલે -dy/d, સેમ ફોર એક્સ ઇઝ ઇક જો 3 વેરીએબલ હોય તો dx/d, y = -dy/d અને z = dz/d। ઓકે, તો એ જ રીતે દરેકમાં વેલ્યુઝ જે છે એ ફાઇન કરવાની થશે। ઓકે, તો એ વેરીએબલમાં જે વેલ્યુઝ મૂકીએ છીએ એ વેલ્યુઝ જે છે એ આપણે ડિટર્મિનન્ટમાંથી ફાઇન કરી શકીએ છીએ। ઓકે, તો એ વેલ્યુ જે છે એ એક વસ્તુ જે છે આમ પણ તમે યાદ રાખી શકો, અહીંયા જે છે એ x/dx = y/dy = 1/d અને અહીંયા વચ્ચે માઇનસની સાઇન, આ વસ્તુ આઈ થિંક તમને ઇઝી પડશે યાદ રાખવી માટે। ઓકે, x/dx - y/dy = 1/d, હવે આને અને આને બેને સરખાવાનું એટલે dx/d થઈ જશે, x = dx/d અને આને અને આને સરખાવો એટલે y = dy/d -y = dy/d। ઓકે, તો એ જ રીતે આખી વેલ્યુઝ જે છે એ તમે ફાઇન્ડ આઉટ કરી શકો છો। ઓકે, સો આ સ્ટેપ્સ છે, નાવ આપણે એક સમ જોઈએ કે જેમાં વેલ્યુઝ છે એ ફાઇન્ડ થશે। ઓકે,
इक्वेशन आपेलू छे आपणने 2x प्लस 5y प्लस इज इक्वल 9 एंड 3x माइनस y इज इक्वल 5। पहलू स्टेप आपणे एने अरेन्ज करवानू छे, रीअरेन्ज करवानू छे। तो 2x प्लस 5 x प्लस y बे वेरिएबल छे एटले x प्लस y प्लस c इज इक्वल 0 ए फॉर्ममां, एटले 2x प्लस 5y माइनस 9 इज इक्वल 0, 9 ने आ साइड लई गया। એ જ રીતે 3x માઇનસ y માઇનસ 5 ઇઝ ઇક્વલ 0। પહેલું સ્ટેપ કમ્પ્લીટ। સેકન્ડ સ્ટેપમાં બે વેરિયેબલ છે એટલે ત્રણ ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરશે, dx, dy અને d। તો dx ફાઇન્ડ કરવા માટે આપણે આ નહીં લઈએ, રાઈટ, અને એના કોફિશિયન્ટ 5 માઇનસ 1 માઇનસ 9 માઇનસ 5, ઓકે, અને એનું ક્રોસ મલ્ટિપ્લિકેશન -25 અને માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, -9 ઇન્ટુ -9 1 એટલે 9 માઇનસ 9, ઓકે, -25 -9 -34 ડીએક્સની વેલ્યુ। ડીવાય ઇઝ ઇક્વલ, ડીવાય જ્યારે લઈએ ત્યારે આપણે ડી વાયની વેલ્યુ જે છે એ નહીં લઈએ અને બાકીના કોફિશિયન્ટ લઈશું, તો કે 2, 3 -9 -5, તો -10 માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ 27 દેટ ઇઝ ઇક્વલ ટુ -17 આમાં છે, સાઇન મિસ્ટેક થઈ ગઈ છે, +17, ઓકે। અને એ જ રીતે ડી ફાઇન કરવા માટે આ કોન્સ્ટન્ટ નહીં લઈએ, 2, 3, 5 -1 એટલે -2 એન્ડ -15 એટલે -17। હવે એક્સ વાયની વેલ્યુ ફાઇન કરવા માટે શું કરવાનું છે, તો કે એક્સ અપોન ડીએક્સ ઇઝ ઇક્વલ વાય અપોન ડીવાય ઇઝ ઇક્વલ 1/d અને પ્લસ અહીંયા માઇનસ અને પ્લસ, ઓકે। હવે આમાં વેલ્યુઝ મૂકો, તો કે એક્સ અપોન -34 ઇઝ ઇક્વલ -y/17 ઇઝ ઇક્વલ 1/-17। હવે આ બંનેને સરખાવો, તો કે એક્સ અપોન -34 ઇઝ ઇક્વલ 1/-17, તો એક્સ ઇઝ ઇક્વલ અહીંયા બે કેન્સલ અને અહીંયા 2 વધશે, તો એક્સ ઇઝ ઇક્વલ 2 મારો આન્સર, ઓકે। એન્ડ વાય ઇઝ ઇક્વલ, તો કે y ઇઝ ઇક્વલ આ બેને સરખાવો, તો આ 17 કેન્સલ અને માઇનસ પણ કેન્સલ, એટલે y ઇઝ ઇક્વલ 1 એ મારો આન્સર, ઓકે। આઈ થિંક ધીસ વન વિલ બી વેરી ક્લિયર વિથ યુ, અને તમને એક્સની વેલ્યુ કઈ રીતે ફાઇન કરવી એ તમે ઇઝીલી ફાઇન કરી શકશો, ઓકે। તો એ સાથે y ઇઝ ઇક્વલ x ઇઝ ઇક્વલ -34 અને આ પછી આ બંનેને સરખાવવાના, એટલે એના ઉપરથી તમને y મળશે, ઓકે। સો ધીસ વન ઇઝ ધ ક્રેમર્સ મેથડ, ફર્સ્ટ એક્ઝામ્પલ। લેટ્સ ટેક વન મોર એક્ઝામ્પલ, ઓકે, દેટ ઇઝ 1/(x + 2/y) ઇઝ ઇક્વલ 2 એન્ડ 2/(x + 6/y) ઇઝ ઇક્વલ 5, ઓકે। હવે એમાં આપણને એક્સની અપોન આપ્યું છે, એટલે આપણને 1/(x) તો નથી ખબર, એટલે અહીંયા આપણે પહેલાં 1/(x) ઇઝ ઇક્વલ a અને 1/(y) ઇઝ ઇક્વલ b આ બે ઇક્વેશનમાં વેલ્યુઝ મૂકી દેશું, એટલે ઇક્વેશન આપણને ઇઝી થઈ જાય, એટલે x ની જગ્યાએ એ 1/(x)ની જગ્યાએ a મૂકી દીધું, ઓકે। તો 1/(x)ની જગ્યાએ a એટલે a, 1/(y)ની જગ્યાએ b મૂક્યું એટલે 2b, અને 2ને આ સાઈડ લઈ ગયા એટલે પહેલું સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયું, -2 ઇઝ ઇક્વલ 0। સેમ અહીંયા પણ 1/(x)ની જગ્યાએ a એટલે 2/2a પ્લસ 6/(1/y)ની જગ્યાએ b એટલે 6b -5 ઇઝ ઇક્વલ 0, ઓકે। હવે ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરીશું, ઓકે। તો ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરવા માટે જ્યારે ડી એની વેલ્યુ કારણ કે a અને b વેરિયેબલ છે, એટલે મારે da અને db ફાઇન્ડ કરવાનું થશે। dAની વેલ્યુ જે છે એ જ્યારે da ફાઇન્ડ કરીએ ત્યારે આપણે અહીંયા મૂકીશું 2, 6 અને -2 -5, અહીંયા વચ્ચે સ્પેસ આવી ગઈ છે, ઓકે। તો એ મલ્ટિપ્લિકેશન થશે એટલે અહીંયા -10 અને -12 આન્સર ઇઝ 2। db ઇઝ ઇક્વલ,
જ્યારે બી લેશું ત્યારે બીને નહીં લઈએ અને 1, 2, -2, -5 આનું ક્રોસ મલ્ટિપ્લિકેશન -5, -4 એટલે આન્સર થશે 1. ઓકે, દેન ડી એટલે ત્યારે કોન્સ્ટન્ટ નહીં લઈએ એટલે 1, 2 અને 2, 6 6 - 4 = 2. હવે ડીએ ડીબી ડીસી ડીએ ડીબીની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે, તો એના માટે એ અપોન ડી એ ઇઝ ઇક્વલ બી અપોન ડી બી ઇઝ ઇક્વલ 1/D અને પ્લસ અહીંયા માઇનસ અને 1 પ્લસ સાઇન આવી રીતે મૂકવાની. આપણે ક્રેમર્સની બેઝિક ઇક્વેશન બેઝિક ફોર્મ્યુલા કહ્યો તો એ. ઓકે, હવે એમાં વેલ્યુઝ મૂકો. ડીએની વેલ્યુ મને આપી છે 2, એટલે 1/2 ઇઝ ઇક્વલ માઇનસ એટલે એ અપોન 2 માઇનસ બી અપોન ડી. બીની વેલ્યુ મને આવી છે 1 ઇઝ ઇક્વલ અને ડીની વેલ્યુ છે 2 1/2. ઓકે, હવે આ બેને હું સરખાવું રાઈટ, તો અહીંયા 2, 2 કેન્સલ થઈ જશે એટલે એ ઇઝ ઇક્વલ 1 થશે. હવે હું આ બંનેને સરખાવું તો અહીંયા પણ આ 1 છે અહીંયા જશે, તો બી ઇઝ ઇક્વલ -2 મને આન્સર મળે. ઓકે, હવે બી ઇઝ ઇક્વલ -2 છે. હવે મારી પાસે મેં એઝમ્પશન કર્યું છે કે એ 1/x ઇઝ ઇક્વલ એ, તો x ઇઝ ઇક્વલ 1/a, એની વેલ્યુ આવી છે 1 એટલે xની વેલ્યુ 1. 1/y ઇઝ ઇક્વલ બી, y ઇઝ ઇક્વલ 1/b, એને બીની વેલ્યુ આપી છે -2 રાઈટ, એટલે અહીંયા બી ઇઝ ઇક્વલ -2 એ મને આન્સર મળશે, એટલે y ઇઝ ઇક્વલ -2. ઓકે, સો ધીસ વન ઇઝ ધ હોલ સોલ્યુશન અબાઉટ ફોર્મ્યુલા આર સેકન્ડ એક્ઝામ્પલ. ઓકે, સેમ ફોર થર્ડ એક્ઝામ્પલ 6x + 2y - xy and 9x - 4y = -5xy. આ બધા એક્ઝામ્પલ તમે તમારી બુકમાં સાથે સાથે કરતા જજો. જ્યાં મેં કરેક્શન કર્યું છે ત્યાં તમે તમારી બુકમાં કરેક્શન કરજો. ઓકે, હવે અહીંયા શું છે, તો કે આ જે એક્ઝામ્પલ આપ્યું છે એ એક્ઝામ્પલની અંદર 6xy આપેલું છે, બે સાથે છે. આપણે તો એક જ વેરીએબલ બેમાં હોવું જોઈએ xy સાથે, અને એને કોન્સ્ટન્ટ તો છે જ નહીં, તો એ કોન્સ્ટન્ટ માટે થઈને બંને બાજુ xyથી આપણે ડિવાઈડ કરીશું. ઓકે, તો બે બાજુ પહેલા આ ઇક્વેશનને xyથી ડિવાઈડ કરીએ, તો 6x/xy, 2y/xy અને -xy/xy. ઓકે, તો એમાંથી એક્સ એક્સ કેન્સલ થઈ જાય, એમાંથી વાય વાય કેન્સલ થઈ જાય, અને ના xy કેન્સલ થઈ જાય, તો બચે શું, તો કે 6/y, 2/x અને -1. સેમ ફોર 9x માંથી આમાંથી એક્સ જતા રહીએ, એમાંથી વાય જતા રહીએ અને xy જતા રહીએ, તો 9/y - 4/x = -5. ઓકે, હવે આગળ જેમ કર્યું તો એમ જ અહીંયા પણ 1/x ઇઝ ઇક્વલ એ મૂકીએ, 1/y ઇઝ ઇક્વલ બી મૂકીએ, તો 1/y ઇઝ ઇક્વલ બી એટલે 6b, 1/x એટલે એ એટલે 2a - 1, એન્ડ 1/y ઇઝ ઇક્વલ બી એટલે 9b, મને 1/x ઇઝ ઇક્વલ એ એટલે -4a = -5. હવે આપણું પહેલું સ્ટેપ લઈએ, રીઅરેન્જ ધ ઇક્વેશન, તો કે 2a + 6b - 1 આ સાઈડ +1 = 0, -4a + 9b, a + b + c = 0, આ કોન્સ્ટન્ટના ફોર્મમાં આપણે મૂકવાનું છે. ઓકે, તો 9b + 5 = 0. ઓકે, તો ફર્સ્ટ કન્ડિશન જે છે એ અહીંયા થઈ ગઈ, કોન્સ્ટન્ટ વેલ્યુઝમાં પહેલું સ્ટેપ છે એ ફૂલ કમ્પ્લીટ થઈ ગયું. ઓકે, નાવ હવે ડિટર્મિનન્ટ બનાવવાનો છે. ઓકે, તો ડિટર્મિનન્ટ બનાવવા માટે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જવું પડશે, કે જ્યાં મેં સોલ્યુશન લખેલું છે અને એક્સપ્લેનેશન પણ આપું છું. ઓકે, તો એ નેક્સ્ટ સ્લાઇડમાં એ સ્ટેપ 2 જે છે એમાં પહેલાં આપણે ઇક્વેશન જે છે એ 2a + 6b + 1 = 0 આપણે લખી નાખીએ ત્યાં. 2a + 6b + 1 = 0 - 4a + 5b + 9b
plus 9b plus 5 is equal 0. આ બે ઇક્વેશન આપણે પહેલા સ્ટેપમાંથી મળ્યા છે. આના ઉપરથી આપણે ડિટર્મિનન્ટ બનાવીએ છીએ. તો ડી એ ડિટર્મિનન્ટ બનાવીએ ત્યારે આપણે આ વેલ્યુઝ નહીં લઈએ, એટલે 6, 9, 1, 5. ઓકે, જ્યારે ડી બી બનાવીશું ત્યારે બીની વેલ્યુ નહીં લઈએ, એટલે 2, 4, 1, 5. અને જ્યારે ડી બનાવશું ત્યારે 1, 5 ને નહીં લઈએ અને 2, 4, 6, 9. ઓકે, પછી ક્રોસ મલ્ટિપ્લિકેશન અને સિમ્પ્લિફિકેશન કરતાં તો હવે તમને આવડે જ છે. આ બેનું ક્રોસ મલ્ટિપ્લિકેશન 30 - 9, આન્સર ઇઝ 21. ધેન અહીંયા 5, 10 - 4 - 14. ઓકે, એન્ડ ડીની વેલ્યુ છે 42. હવે ડી એ ડી બી વેલ્યુ ફાઇન્ડ કરીએ. ડી એ ડી બી, ઓકે, તો એના માટે આપણે જે આગળ કર્યું હતું એ જ વસ્તુ સાથે, ઓકે, એ અપોન ડી એ ઇઝ ઇક્વલ બી અપોન ડી બી ઇઝ ઇક્વલ 1 / d પ્લસ માઇનસ પ્લસ. તો અહીંયા વેલ્યુઝ જ્યારે મૂકીએ છીએ ત્યારે 1/21 ઇઝ ઇક્વલ, એટલે એ અપોન 21 માઇનસ બી અપોન 14 ઇઝ ઇક્વલ 1/42. ઓકે, હવે હું બેને સરખાવીશ. એ અપોન 21 ઇઝ ઇક્વલ 1/42, ધેરફોર એ ઇઝ ઇક્વલ 21/42 આ કેન્સલ, દેટ ઇઝ ઇક્વલ ટુ 1/2. એ ઇઝ ઇક્વલ 1/2. સેમ ફોર બી ઇઝ ઇક્વલ, તો કે માઇનસ બી અપોન 14 ઇઝ ઇક્વલ 1/42, ધેરફોર બી માઇનસ બી ઇઝ ઇક્વલ 1/3, તો બી ઇઝ ઇક્વલ -1/3. ઓકે, એટલે બી ઇઝ ઇક્વલ -1/3. અહીંયા સુધીની જે છે એ મેં અહીંયા કરતા ગયા, એ રીતે તમે કરતા જાઓ. ઓકે, એટલે બી ઇઝ ઇક્વલ -1/3 ફાઇનલ આન્સર મળ્યો. ઓકે, હવે અહીંયા બી ઇઝ ઇક્વલ અહીંયા આવી ગયું, એ ઇઝ ઇક્વલ 1/2 અને બી ઇઝ ઇક્વલ -1/3 ફાઇનલ આન્સર મળશે. ઓકે, નાવ 1/x ઇઝ ઇક્વલ એ, x ઇઝ ઇક્વલ 1/a, x ઇઝ ઇક્વલ 1/a ની વેલ્યુ 1/2 ઉપર જશે એટલે 2 થઈ જશે, x ઇઝ ઇક્વલ 2. ઓકે, y 1/y ઇઝ ઇક્વલ બી, y ઇઝ ઇક્વલ 1/b એન્ડ -1/3, એટલે આન્સર આવશે -3, એટલે y ઇઝ ઇક્વલ -3 આન્સર. ઓકે, સો ધીસ વન ઇઝ ધ ઓલ અબાઉટ ક્રેમર્સ મેથડ ઇક્વેશન સોલ્યુશન ફોર ક્રેમર્સ મેથડ વિથ 2 વેરીએબલ. બે વેરીએબલ સાથેના જ બધા સમ મેં લીધા છે. આને રિલેટેડ સમ હું એક્સરસાઇઝના જે છે એ PDF અપલોડ કરીશ ERPમાં, ડોક્યુમેન્ટ ફાઇલમાં, જેમાંથી તમારે પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, સો દેટ્સ ઇટ. નાવ ઇન નેક્સ્ટ લેક્ચર આઈ એમ ગોઈંગ ટુ એક્સપ્લેન યુ ધ ક્રેમર્સ મેથડ વિથ 3 વેરીએબલ. 3 વેરીએબલ સાથેની ક્રેમર્સ મેથડ છે એ એક્સપ્લેન કરીશ. ટિલ દેટ થેન્ક યુ વેરી મચ એન્ડ બાય.